ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કીટ વિતરણ અને સાથે સાથે ચોપડા વિતરણના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે પ્રવેશોત્સવ અંતર્ગત 45 લાખથી વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા છે, જેઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું અને પ્રથમ દિવસ યાદગાર બનાવવામાં આવ્યું. ત્યારે વડોદરા શહેરના નિત્ય સિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી પણ ટીમ ગબ્બરને સાથે રાખી વડોદરા શહેરના ગામડાના વિસ્તારમાં ધોરણ 1 થી લઈને 12ના ધોરણના અભ્યાસ કરતા બાળકો માટે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, કન્યા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને સાથે સાથે દાતાઓ તરફથી ચોપડા વિતરણ અને કીટ વિતરણના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. 2 વર્ષ સુધી કોરોના કાળ રહ્યો જ્યાં ઓનલાઈન શિક્ષણ મેળવ્યું અને 2 વર્ષ બાદ કોરોનામાં મંદી આવતા હવે રેગ્યુલર સ્કૂલો ઓફલાઈન શરૂ થતાં શાળા પ્રવેશોત્સવ, કન્યા મહોત્સવ અને સાથે સાથે ચોપડા વિતરણ અને કીટ વિતરણના કાર્યક્રમો ઠેર ઠેર યોજાઈ રહ્યા છે, જેમાં વડોદરા પણ બાકી નથી. નિત્ય સિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટીમ ગબ્બરને સાથે રાખી વડોદરાના ગામડાના વિસ્તારમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યા છે. જય હિન્દ જય ભારત. હું કુનાલ પટેલ, ટીમ ગબ્બરથી. જ્યારે વડોદરા શહેરમાં ઘણા એવા જરૂરિયાતમંદ વિસ્તારો આવેલા છે, એમાંથી જ એક વિસ્તાર છે કરચિયા કરોડિયા રોડ બાજવા. ત્યાં આગળ નિત્ય સિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આજે જે જરૂરિયાતમંદ ગરીબ બાળકો છે એમને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. એના માટે હું સમગ્ર નિત્ય સિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટના જે પણ સહયોગી છે એમનો હું ટીમ ગબ્બર વતી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે વડોદરા શહેરમાં જે પણ આવા ટ્રસ્ટ છે અને બીજા લોકો છે જે વડોદરા શહેરને મદદરૂપ થવા માગે છે, તો એમને હું અપીલ કરું છું કે વડોદરા શહેરમાં ઘણા એવા વિસ્તાર છે ત્યાં ખરેખર આપણી જરૂરિયાત છે, તો તમે બધા આગળ આવો અને આ લોકોને મદદરૂપ થાઓ જે જરૂરિયાતમંદ લોકો છે. થેન્ક યુ. જય હિન્દ જય ભારત.